गणपति बाप्पा मोरिया गीना लाडू चोरिया आ पंक्ति भादरवा महीना में घरे घरे आपने सांभवा वे कारण के घरे घरे जे गणपति बाप्पा नु स्वागत करवामां आवे छे तेमनु स्थापन करवामां आवे छे अने अलग अलग जे रीते रीते तेमनु आयोजन पण करवामां आवे छे। गुजरात भर में गणपति बाप्पा ने घरे बिराजमान करवानुं अनेरुं महत्व होय छे। त्यारे अमदावादना शाहपुर विस्तार की बात करिए तो त्यां पटेल परिवार द्वारा छेल्ला 12 वर्षथी गणपति बाप्पा ने घरे बिराजमान करवामां आवे छे। 10 दिवस सुधी दररोज अलग अलग थाळ पण धरवामां आवे छे जेमां ड्राईफ्रूट हलवो लाडू पूरणपोळी जेवी वानगीओ पण तेमने धरावामां आवे छे। आ मूर्ति पंच धातुनी होवाथी मूर्ति पण घरे ज विसर्जन करवामां आवे छे। जो के 10 दिवस अहींया सोसायटीना लोको पण बापानी आरती अने प्रसादीनो लाहवो लेवा आवे छे अने आ वर्षे अहींनी थीम पण आकर्षणનું કેન્દ્ર બની હતી। અમે 12 વર્ષથી ઘરમાં ગણપતિને લાવીએ છીએ અને એનો રોજ સવાર સાંજ જુદો જુદો પ્રસાદ બનાવીએ છીએ અને ઘેર જ અમે પ્રસાદનો લાભ આજુબાજુના લોકો પણ ઘેર જ પ્રસાદ બનાવી અને અમારા ઘેર લાવે છે અને આરતીનો લાભ લે છે બધા। ભગવાનની સરસ સવાર સાંજ પૂજા કરીએ છીએ અને એમના ગુણગાન ગાઈએ છીએ અને એમનું નામ ધરીએ છીએ। દરેક વખતે અમે જુદી જુદી થીમ ઉપર ગણપતિજીની સ્થાપના કરીએ છીએ અને આ વર્ષે ભગવાનને વાદળા અને વચ્ચે ચાંદની અંદર પ્રસ્થાપિત કરવાનું અમે આયોજન કર્યું છે। આમ તો કહેવા જઈએ તો ભગવાન તો ભાવનો ભૂખ્યો છે એટલે એને આપણે બાજુટ ઉપર સ્થાન આપીએ છીએ પણ હૈયાનું સ્થાન આપીએ એવી ભગવાનને પ્રાર્થના અમે કરીએ છીએ। અલગ અલગ રીતે રોજ અલગ અલગ ભજન ગાઈને અમે ભગવાનની ગણપતિ દાદાની આરાધના કરીએ છીએ અને અમે સારી રીતે રોજ રોજ સારા ભોગ ધરાવીએ છીએ અને અમે સારી રીતે ભગવાનની આરાધના કરીએ છીએ। આ વર્ષે ઘણું સારું લાગ્યું છે। કોરોનાના 2 વર્ષ તો અમે એકદમ ગણેશ ચતુર્થી ઉજવી હતી પણ એકદમ સાદી રીતે ઉજવી હતી, આ ફેરી બહુ ઉત્સાહ અલગ જ છે। તો હાલ સમાચારમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો નિર્માણ દિવસ। નમસ્કાર।